નમસ્કાર વન્ય માત્રમ હું પટેલ સેજલબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 4માં પર્યાવરણ સબ્જેક્ટ લઉં છું તો ચાલો આપણે પ્રકરણ નંબર 4 અમૃતાની વાર્તા વિશે માહિતી મેળવીએ કે તેના વારા પરથી આપણે દરેક ટોપિક સમજીશું જેથી કરીને આપણે પાઠની અંદર વિસ્તૃત માહિતી સમજી શકીએ સૌથી પહેલું છે ખેજરી ગામની માહિતી તો ખેજરી ગામ ક્યાં આવેલું છે ખેજરી ગામ એ આપણું જેમ ગુજરાત રાજ્ય છે તે જ પ્રમાણે રાજસ્થાન રાજ્યની અંદર જોધપુર સિટીની નજીક એ આ ખેજરી ગામ આવેલું છે આ ખેજરી ગામ એ રણ પ્રદેશની અંદર છે છતાં ખૂબ જ હરિયાળું ગામ છે એ કઈ રીતે શક્ય બને તો વિદ્યાર્થી મિત્રો આ ખેજરી ગામમાં જે લોકો રહેતા હતા એ લોકો વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેઓ વૃક્ષો અને પ્રાણીઓની પોતાનું બાળક હોય એ પ્રમાણે કાળજી રાખતા હતા એક પણ વૃક્ષની ડાળી કોઈને કટ કરવા એટલે કે કાપવા દેતા ન હતા અને ત્યાં એટલા પ્રેમાળ લોકો હતા કે ત્યાં હરણ છે મોર છે જેવા પશુ પક્ષીઓ પણ નિર્ભય રીતે હરી ફરી શકતા હતા ત્યારબાદ અમૃતાણી ગામના લોકોની પ્રાણી પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો એ કઈ રીતે તો વૃક્ષો ત્યાં જે રહેતા લોકો હતા એ સવારે ઉઠીને આપણે જેમ હાલ વર્તમાન સમયની અંદર સવારે ઉઠીએ તરત આપણે રિમોટ કે મોબાઈલનો યુઝ કરીએ છીએ ખરું ને પણ ત્યાંના લોકો મોબાઈલ કે ટીવીનો નહીં પણ એ લોકો સૌથી વધારે સમય આ પ્રાણી અને વૃક્ષોને આપતા હતા કોઈ પણ કદાચ પ્રાણીઓને ઈજા પહોંચાડે કે આપણે કેમ સામે કોઈ પ્રાણી મળે તો આપણે સીધા એની પર એટેક કરવા એટલે કે એને મારવા જઈએ છીએ પણ ત્યાંના લોકો એવું કરતા ન હતા તેઓ પોતે જ આ વૃક્ષો કે પ્રાણીઓ તેમના મિત્રો હોય તેમની સંતાનો હોય એ પ્રમાણે તેમની સાથે વર્તન રાખતા હતા ત્યારબાદ છે ત્યાં એક અમૃતા નામની છોકરી રહેતી હતી જે તમારા ધોરણમાં હોય એ જ પ્રમાણે તમારા જેવડી જ હતી પણ એ નાની અવસ્થાની છોકરીને પણ વૃક્ષ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો ને કે સવારે વહેલી ઉઠીને સીધી એ કોની પાસે જતી હતી તેના મમ્મી પપ્પા પાસે કે તેના દાદા દાદી પાસે નહીં પણ સીધી એ વૃક્ષ પાસે જતી હતી અને વૃક્ષને વળગીને એની સાથે વાતો કરતી હતી હવે તમને એમ થતું હશે કે આ અમૃતા તો કઈ ગાંડી હશે પણ ના અમૃતાની જેમ એ ગામમાં રહેતા બધા લોકો બધા જ બાળકો પોતે વાવેલા એક વૃક્ષની ખૂબ કાળજીપૂર્વક જતન કરતા અને રોજ તેઓ વૃક્ષો સાથે વાતો કરતા હતા હવે કેવી વાતો કરતા હશે તે લોકો વાતો કરતા હતા કે હે વૃક્ષ તું કેટલું સુંદર છે તું ખૂબ જ મજબૂત છે મને પણ તારા જેવી બનાવી દે તું અમારી કેટલી કાળજી રાખે છે આવી ઘણી બધી વાતો કરતા હતા અને કલાકો સુધી એ વૃક્ષની છાયામાં બાળકો રમતા પણ હતા ત્યારબાદ રાજા અને ગામ લોકો પ્રત્યેની લાગણી તો વિદ્યાર્થી મિત્રો આ ગામના જે રાજા હોય છે એને પહેલા તો ગામ લોકો પ્રત્યે એવી બધી લાગણી નહોતી પણ એ બનાવીને બને છે કે જેથી કરીને એ રાજાને ગામ લોકો પ્રત્યે ખૂબ જ ઊંડી લાગણી થાય છે બને એવું કે એક દિવસ આ અમૃતા નામની છોકરી વૃક્ષ સાથે વાતો કરતી હતી એ દરમિયાન થોડાક અજાણ્યા વ્યક્તિ પોતાની જોડે હાથમાં કુહાડી લઈને આવે છે અને એમના હાથમાં કુહાડી જોઈને અમૃતા એકદમ અવાક બની જાય છે અને પૂછે છે કે તમે કોણ છો અહીંયા શા માટે આવ્યા છો તો એ અમૃતાને જવાબ આપે છે પેલા અજાણ્યા વ્યક્તિઓ કે અમે તો રાજાના માણસો છે ને અમે આ વૃક્ષો કાપવા માટે આવ્યા છે એટલે અમૃતા તો એકદમ ડરી જાય છે અને વૃક્ષને પાથ ભીડી દે છે અને વળગી દે છે અને વૃક્ષને છોડતી નથી પેલા અજાણ્યા વ્યક્તિઓ જોર જોરમાં બૂમો પાડીને તેને ધમકાવવાની અને ડરાવવાની કોશિશ કરે છે પણ અમૃતા ડરતી નથી તે વૃત્તિના ફૂલો પાડીને બીજા ગામના લોકોને બોલાવે છે અને ગામના દરેક લોકો આવીને પોતે વાવેલા વૃક્ષને વળગીને ઉભા રહી જાય છે પણ તેઓ વૃક્ષને છોડતા નથી પેલા અજાણ્યા જે વ્યક્તિ આવેલા હતા રાજાના માણસો તેમ કહે છે કે તમે વૃક્ષને છોડી દો નહીં તો તમને પણ મારી નાખવામાં આવશે પણ એ ગામના લોકો અને અમૃતાએ વૃક્ષને છોડતા નથી છેવટે એ રાજાના માણસોએ એ વૃક્ષો સાથે એ લોકોને પણ કાપી એટલે કે મારી નાખે છે રાજાને આ વાતની ખબર પડે છે અને રાજાને તો નવાઈ લાગે છે કે આવા તો કોઈ લોકો હોય કે જે વૃક્ષો અને પ્રાણી પ્રત્યે પોતાના જીવનો બલિદાન આપી દે છે પણ હા મિત્રો આ ઘટના સાચી છે અને તે લગભગ આશરે 300 વર્ષ પહેલા બની ચૂકેલ ઘટના છે અને રાજા આ સાંભળીને પોતે જાતે એ ગામની એટલે કે ખેજડી ગામની મુલાકાત લે છે અને ત્યાં જુએ એકદમ નવાઈ પામી જાય છે અને રાજાનો દિલ પણ દ્રવી ઉઠે છે તે દિવસે તે ફરમાન એટલે કે હુકમ કરી દે છે કે આજ પછી અત્યારથી કોઈએ પણ વૃક્ષોને કાપવા નહીં કે પ્રાણીઓને ઈજા પહોંચાડવી નહીં ત્યાર પછી દરેક જણ આ વસ્તુ આ ઓર્ડરનો આ હુકમનો અમલ કરે છે ત્યાર પછી ભીષ્મ
બિસ્નોઈને શું તો આ ખેજડી ગામના લોકોને જ બિસ્નોઈના નામે ઓળખવામાં આવે છે. બિસ્નોઈનો અર્થ એ થાય છે કે જે પ્રાણી અને વનસ્પતિની રક્ષા કરે તેને આપણે બિસ્નોઈના નામે ઓળખીશું. તો આપણે પણ બિસ્નોઈ કહી શકાય એવું કામ આપણે પણ કરીશું. ત્યાર પછી છે આ ખેજડી વૃક્ષની ખાસિયત. તો ખેજડી વૃક્ષ છે નોર્મલી જે બીજા બધા વૃક્ષો છે એના જેવું છે, પણ આપણે જેમ આપણા ઘરમાં ફર્નિચર બનાવીએ છીએ એવા કેવા લાકડાનું બનાવીએ છીએ, સાગ છે, સાલ છે, એવા ઇમારતી લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ, જેથી કરીને લાંબો સમય થાય તો પણ તેમાં જીવ જંતુઓ પડતા નથી. તો ખેજડી વૃક્ષનું લાકડું પણ કઈ કેવું છે બરાબર, કે જેની અંદર લાંબો સમય થાય તો પણ તેની અંદર જીવાત પડતી નથી બરાબર. બીજું કે ખેજડી વૃક્ષના જે ફળો હતા એ ફળને રાંધીને પણ ખાઈ શકાય છે બરાબર, અને તેના પાંદડાનો ઉપયોગ પ્રાણીઓ ખાવા માટે કરતા હતા. અને આ ખેજડી વૃક્ષને ખૂબ જ ઓછા પાણીની અંદર ઉગી જાય છે, કે આ ખાસિયતના લીધે રણ પ્રદેશમાં આ વૃક્ષ જ આપણને સૌથી વધુ જોવા મળે છે. થેન્ક યુ.